હવે વાર્તા એવી હતી કે મુલ્લા નસરુદ્દીનના ઘરે છે ને ચોર આવે. હવે મુલ્લા નસરુદ્દીને પોતાને ખબર છે કે જો ચોર આવે છે તો આપણે ફાઇટિંગ તો નહીં કરી શકીએ, અને મોટાભાગે 40 ચોર હતા. હવે કરવું શું? હવે ચોરે શું કર્યું, બાકોરું પાડી દીધું મકાનની અંદર, અને નાના એક પ્રકારનું કાણું કહેવાય, એક એ બાકેરામાંથી, બાકેરું કે બાકેરું જે કહેવાય, બાકેરામાંથી કે આપણે અંદર જઈએ, એટલે મોટું જે કાણું હતું એમાંથી એને એન્ટર થવાનું હતું. હવે મુલ્લા નસરુદ્દીને વાઈફને કીધું કે ભાઈ તું બોલતી નહીં, તું ચપ્પુ લઈ આવી. તો ચપ્પુ આપી દીધું, તો જો એક ચોર આવ્યો ને અંદર, મુલ્લા નસરુદ્દીનું નાક કાપી નાખ, એનું નાક કાપી દીધું. એટલે પેલા એકદમ પાછો બહાર જતો રહ્યો, જે પૂછવો, અને નાક ઉપર એને હાથ રાખી દીધો. બધા કે શું થયું શું થયું. હવે એ જે ચોર હતો ને જેનું નાક કપાઈ ગયું હતું, હવે પ્રશ્ન એવો હતો કે જો એ કહી દે કે ભાઈ મારું નાક કપાઈ ગયું છે તો શું થાય, બીજા લોકો કોઈ એરા કાણામાંથી જશે નહીં, બીજા લોકો આપણે દરવાજો તોડીને જશે અથવા બીજો કોઈ પ્લાન કરશે. અને વિચારે છે કે આ 40 ચોરમાંથી યાર મારું નાક કપાયેલું રહેશે તો હું કેટલો ખરાબ લાગીશ, અને મારું નાક કપાયેલું તો મારી મજાક થશે, અને આ બધા નાક સાજા રહી જશે. એટલે એણે કીધું કે કંઈ થયું નહીં, તમે પહેલાં જાઓ, હું તમારા પછી આવું. એટલે બીજો જ જાય, તો મુલા સુધી એનું નાક કાપી નાખે. હવે એનું નાક કાપી દે છે, એટલે એ પણ વિચાર કરે છે કે યાર મારું નાક કપાઈ ગયું છે તો હું કેવો લાગીશ આ બધામાં. એટલે કે એક કામ કરો, મને થોડું પેટમાં ગરબડ છે, હું જઈને આવું, તમે ત્યાંથી તમે એન્ટર થાવ. એવી રીતના બીજાને કાઢો, તો બીજો બીજાનું નાક કાપી નાખે, એ તો પાછો બહાર આવી જાય. તો બધા કંઈ ને કંઈ બહાનું કરે કે તું જા તું જા, કંઈ 40-40 જણ નાક કપાઈ દે છે. પછી શું કર્યું લોકોએ ખબર નહીં, નાક કપાઈને એ લોકો સર્જરી કરવા ગયા કે ના ગયા, કે મુલ્લા જોડે એ લોકોએ ઘરમાં એન્ટર થયા કે નહીં મને ખબર નહીં. પણ આ વાર્તા છે ને હું કોને કહું, જે લોકો પેલી એમવે અથવા આરએમપી અથવા ઘણા બધા જે પેલી હોય છે ને ચેનલ બનાવવાની, એનએલપી કહેવાય કદાચ, એનએલપી ના કહેવાય, મલ્ટીનેશનલ એવું ભૂલી ગયું નામ આખું, પણ એ જે ચેનલ બનાવવાની, એકબીજાને ગ્રુપ બનાવવાના, એકબીજાના પૈસા કમાવાના, એટલે કોઈ મને કહે ને કે આપણા આ સભ્ય બનો, ત્યારે હું આ વાર્તા બધાને કહું કે તમારું નાક કપાઈ ગયું છે ને, એટલે હવે તમે બીજાને નાક કપાવવા જાઓ, પણ મારા નાક કપાવું નથી. અને જીવનમાં ખરેખર આવું હોય કે કેટલા લોકો ભરી ગયા હોય ને, એટલે બીજાને ભરાવે. તમને કહું બહુ બધી જગ્યા હોય, કોઈનો બોગસ સ્કૂલ મળી હોય, બોગસ કોલેજ મળી હોય, અથવા ખરાબ અનુભવ થયા હોય, તો બીજાને ભરાવ કે ના ના તું આય તું આય. એટલે આ નાક કપાવાળી વાત છે ને કોઈને કહેવા જેવી નથી, પણ તમને કોઈ આવું જે જ્યારે કહે ને કે સભ્ય બનો અથવા તમને ભરાવવા માંગે, ત્યારે તમારી વાત કહેવાય કે આ વાર્તા એક કહું છું કે નાક કપાવવાની, કે ભાઈ કોકનું નાક કપાઈ ગયું એટલે માણસ શું કરે, બીજાના નાક કપાવવા માટે પણ પ્રયત્નો કરે, કે એના કારણે બધા સમાન લાગે. અને આ વાત છે ને, આ વાત આપણે ટોળાની છે, ટોળાની સાયકોલોજી તમને કહું ને કે ક્લાસમાં કે કોલેજમાં એક માણસ આગળ આવે ને બધાને ગમે નહીં, કારણ કે માણસની સાયકોલોજી શું કહેતી હોય કે આપણે બધા જ સરખા, આપણે બધા એક જ પેપર આપવાનું, એક જ બેન્ચીસમાં બેસવાનું, બધાએ સેમ જીવન જીવવાનું. એટલે એક માણસ કે બે માણસ એ જીવન છોડી દેને, અલગ પ્રકારનું જીવન જીવે, અલગ પ્રકારના કર્મો કરે, તો એમાંથી કોઈને ગમે નહીં, બધા એના મનમાં છે ને એને એની વિરુદ્ધ થઈ જાય, સામે કોઈ કહે નહીં, કારણ કે માણસનું મન એવું છે કે બધા સમાન જોઈએ. આપણે 40 ચોરમાં પણ એ જ છે કે બધા નાક કપાયેલા રહે. એવી રીતના સફળ થવામાં પણ એવું જોઈએ કે બધા એવું જ ઈચ્છે કે આપણે બધા સફળ થઈ જઈએ, અથવા કોઈ ના થાય. એટલે વાત ક્યાંની ક્યાં જતી રહી, પણ વાત ક્યાંની ક્યાં જાય ને તો જ અદ્ભુત થાય, કારણ કે તો જ મજા આવે. નહીં તો બધો પ્લાન કરીને તમને કહેતો જવું કે આ જ વાત આવીને આમાં આવું થાય, તો એનો કોઈ મતલબ નહીં. તો બધું ચાલાકી હોય, લખીએ ને તેમાં ચાલાકી હોય, કારણ કે ભૂસી શકાય, બદલી શકાય. પણ જો ફ્રી સ્ટાઈલમાં બોલીએ ને તેમાં કોઈ ચાલાકી ના હોય, કારણ કે હું કોઈ ટોપિક સિલેક્ટ કરતો નથી. 5 સેકન્ડ પહેલાં નક્કી કરું કે આના વિશે બોલીશ, પછી બોલી નાખું અને પછી પૂરું કરું. અને કેટલી વખત એવું થાય કે મારે વસ્તુ ના બોલવી જોઈએ, અથવા હું બરાબર ના બોલી શક્યો હોય તો હું ચેન્જ કરી શકું, કારણ કે મારા સ્પીચના નાના મોટા પ્રોબ્લેમ હોય એ પણ હું મને ખબર છે, તો હું ચેન્જ કરી શકું પણ નથી કરતો, કારણ કે પછી તો જે ઓનેસ્ટી જે મરી જશે, અને જે પ્રકારની હું પ્રામાણિકતાથી વાત કરવા માંગુ છું એ પતી જશે, પછી ચાલાકી આવી જશે મારી વાતોમાં, પછી હું પણ પેલા બધા મોટિવેશનલ સ્પીકર જેવો બની જઈશ, અને હું પણ બધો પ્લાન કરીશ અને પ્લાન પ્રમાણે બોલ્યા કરીશ, તો પછી એનો અર્થ કોઈ રહેશે નહીં, કારણ કે એ બધા તો બોલે જ છે ને બધું, એ લોકોનું સાંભળો તમે અને એમાંથી શીખો. મારી તો વાત એક પાનના ગલ્લે બેઠેલો માણસ કરતો હોય એ રીતે હું કરું છું, અને પાનના ગલ્લે એમ તો શું કહેવાય, ના બેસવું જોઈએ, કારણ કે કોઈ મતલબ નહીં. પણ હું તમને કહું કે પાનના ગલ્લે ઘણી બધી વસ્તુ શીખવા મળે તમને,
કે અલગ અલગ લોકો જોડે અલગ અલગ વાર્તા હોય અને વાર્તામાં તમને શીખવા મળે. કેટલું બધું શીખ શીખ કરવાનું જીવનમાં. કેટલી વખત છે ને શીખવું પણ એક બહુ એક પ્રકારનો રોગ થઈ જાય છે. શીખ શીખ કરો, એના કરતાં એપ્લાય કરો. બધાને ખબર હોય કે બિઝનેસ આવી રીતના કરો, લાઈફમાં બિઝનેસ ક્યારે શરૂ ના કર્યો હોય. કેટલાને ખબર હોય કે આવી રીતના ભણવાનું, આવી રીતના જીવન જીવવાનું, પણ એ એપ્લાય ના કર્યું. તો પછી એવું થાય કે એપ્લાય પણ શું કરા કરવું. જે ચાલે છે જો બરાબર ચાલતું ચાલવા દો, કોઈ પ્રકારની સળીઓ કરો નહીં, અને સુખ શાંતિ જીવન પસાર કરો, કોઈ પ્રકારની માથાકૂટો કરો નહીં, અને જલસા કરો. બરાબર છે. અને વાત શરૂ કરી હતી નાક કાપવાથી, અને હું ઈચ્છું છું કે તમારું બધાનું નાક બચેલું રહે, અને આવીને કોઈ નાક કાપવા માટે આવે ને તો કહેવાનું કે મારે નાક કપાવવું નથી. ઓકે, ચલો બાય.